जिला मथक पालनपुर में जिला कलेक्टर कचेरी खाते कमांड एंड कंट्रोल वॉर रूम तैयार करवामां आव्यो छे। आ कमांड कंट्रोल वॉर रूम पर थी कोरोना वायरस अंगेनी तमाम गतिविधियों पर बाज नजर राखवामां आवी रही छे। जिला कलेक्टर संदीप सांगले कोरोना पॉजिटिव दर्दियों साथे वीडियो कॉल थी खबर अंतर पूछी सारवार अंगेनी जानकारी मेळवी छे। अमारा पालनपुरना संवाददाता विनोद सुंदेशाए जिला कलेक्टर संदीप सांगले साथे खास बातचीत करी कोरोना वायरस माटे तैयार करवामां आवेला कमांड एंड कंट्रोल रूम पर विशेष जानकारी मेळवी हती। वैश्विक महामारी और कोरोना वायरसना सामना माटे सरकारनी सूचना अनुसार बनासकांठा जिल्लानुं वहीवटीतंत्र रात दिवस अथाग प्रयत्न करी रह्युं छे। बनासकांठा जिल्लाना उत्साही जिल्ला कलेक्टर संदीप सांगले साहेब आरोग्य विभागना अधिकारीओ साथे सूचनाओ आपी मार्गदर्शन आपी अने सतत कोरोना वायरसना मुकाबला माटे अपडेट मेळवी रह्या छे। पालनपुर कलेक्टर कचेरीए कमांड एंड कंट्रोल रूम सेंटर बनावामां आव्युं छे, जेमां कोरोना वायरसनी तमाम गतिविधिओ पर बाज नजर राखवामां आवी रही छे। आपणे आ जे टेक्नोलॉजीनो माध्यमनो जे अहींया उपयोग थयो छे कोरोना वायरसने लईने, एना माटे बनासकांठा जिल्ला कलेक्टर साहेब साથે વિસ્તૃત માહિતી મેળવશું। સાહેબ, કઈ રીતની છે આખી માહિતી, શું ખાસિયત છે આ કંટ્રોલ રૂમની? કોરોના મહામારીના લીધે જે જુદા જુદા ઇસ્યુઝ કોવિડ રિલેટેડ આવ્યા હતા એના નિરાકરણ માટે અહીંયા એક વોર રૂમની સ્થાપના કરવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગ સિવાયના પણ અધિકારીઓને આપણે એમાં લીધું છે। અને જુદા જુદા પાસાઓ, જેમ કે અમે કન્ટેનમેન્ટ ઝોનમાં અને કોવિડ હોસ્પિટલ્સમાં પણ સીસીટીવી કેમેરાથી નજર રાખી રહ્યા છે, કન્ટેનમેન્ટ એરિયામાં કોઈ પણ બિનજરૂરી અવર જવર ન થાય એના માટે અહીંયાથી વોચ રાખીને તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરીને અને સંબંધિત તાલુકા ઓફિસર્સને ઇન્ફોર્મ કરીને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, આપ એ જોઈ શકો છો। એના સાથે સાથે એનું જે ફોલોઅપ લેવામાં આવે છે એ ફોલોઅપ પણ અહીંયા અમે રેકોર્ડ રાખીએ છીએ અને એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ થઈ રહ્યું છે। ખાસ કરીને સાહેબ એના અન્ય સિવાય કન્ટેનમેન્ટ ઝોન સિવાય બીજી કઈ કમાન્ડ જે જાણકારી છે? જિલ્લાનું ડેશબોર્ડ છે એ આપ જોઈ શકો છો, એમાં કેટલા પોઝિટિવ કેટલા ડિસ્ચાર્જ આ બધાની વિગત આવે છે, સાથે સાથે જે પોઝિટિવ દર્દી આવ્યા છે એના જે કોન્ટેક્ટ ટ્રેસિંગ થાય છે એમાં કેટલા પ્રાઇમરી કોન્ટેક, સેકન્ડરી કોન્ટેક, હાઈ રિસ્ક કોન્ટેક, લો રિસ્ક કોન્ટેક એનું એનાલિસિસ અહીંયા આપણે કરીએ છીએ। જે પોઝિટિવિટીનું રેટ છે એ લાસ્ટ 14 ડેઝમાં કેટલું છે એના ઉપર પણ આપણે સતત મોનિટરિંગ રાખી રહ્યા છીએ અને એ મુજબની કાર્યવાહી ત્યાં થાય છે। અહીંયા કોવિડ પોર્ટલ જે સિંગલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, એના મારફતે આપણે જુદા જુદા પ્રકારનું એનાલિસિસ કરીએ છીએ। જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નેક્સ્ટ 30 ડેઝ માટે, નેક્સ્ટ 60 ડેઝ માટે સફિશિયન્ટ છે કે નહીં એની પણ આમાં એનાલિસિસ કરીને આપણે એ મુજબની તૈયારી, પ્રાયર તૈયારી કરી શકીએ છીએ। આપ જોઈ શકો છો કે અત્યારે સિવિલ હોસ્પિટલ પાલનપુરનું આ આઇસોલેશન વોર્ડ છે અને આઇસોલેશન વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ તેમજ આરોગ્યકર્મીઓ જોડે પણ વિડીયો કોન્ફરન્સિંગથી આપણે અહીંયાથી ચર્ચા કરીએ છીએ, સારવાર કેવી રીતે થાય છે એની પણ અહીંયાથી નજર રાખી શકાય છે। મતલબ કે અહીંથી જે દર્દીઓ છે પોઝિટિવ એની સીધી વાત કરી અને એની ખબર અંતર અહીંથી પૂછી શકાય છે। આપણે જોઈ લઈએ અહીંયા જે બહારથી, જિલ્લા બહારથી પ્રવાસીઓ આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં, એ પછી બહારના રાજ્યના હોય કે બહારના જિલ્લાના હોય, એમને આપણે એક એપ ઇન્સ્ટોલ કરીને એમના ઉપર જે આપણે એમને હોમ ક્વોરન્ટાઇન અથવા ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન કરીએ છીએ એ ક્વોરન્ટાઇનનું ભંગ કરી રહ્યા છે કે કેમ એના ઉપર સતત બાજ નજર ટેકનોલોજીના માધ્યમથી અહીંયાથી આપણે રાખી રહ્યા છીએ અને એવી રીતે અમે પછી કોઈ ક્વોરન્ટાઇનનું ભંગ થતું હશે તો સંબંધિત પોલીસ સ્ટેશન અને તાલુકા અધિકારીઓને જાણ કરીને એના ઉપર કાર્યવાહી કરીએ છીએ। સાહેબ, ખાસ કરીને કમાન્ડ કંટ્રોલ રૂમમાં જે સવારથી સાંજ સુધી કેવા કેવા પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવે છે અને એના પછી શું આગળ કાર્યવાહી કરવામાં આવે છે? આપ જોઈ શકો છો કોવિડ રિલેટેડ તમામ જે કંઈ એક્ટિવિટીઝ થઈ રહી છે એ તમામનું અહીંયા સંકલન કરવામાં આવે છે અને જે કંઈ કરેક્ટિવ સ્ટેપ લેવાના છે એ અહીંયા જ કંટ્રોલ રૂમના અધિકારીઓ
संबंधित तालुकाना टीम ने अने पोलिस अधिकारीओने इन्फॉर्म करीने एना उपर चोक्कस कार्रवाई करी रह्या छे, जेना कारणे क्वारंटाइन भंगनी जो प्रवृत्तिओ हती ए पण घटी गई छे। साथे साथे मेडिकल दृष्टिए जे सारवार करवानी छे एमां पण घणो एवो मॉनिटरिंगना कारणे सुधारो छे, अने एनालिसिसना कारणे आपणे फ्यूचरमां शुं करवानुं छे एनी पण आपणे એના ટેકનોલોજીના માધ્યમથી કાર્યવાહી કરી રહ્યા છે। આ દર્દીઓ સાથે લાઈવ વાત આપણે કરીશું, જો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ છે સંદીપભાઈ સાંગલે સાહેબ સીધા દર્દીઓ સાથે સીધી વાત કરશે। કોરોના વાયરસના જે દર્દીઓ છે એમની સાથે સીધી વાત કરવામાં આવશે। કેટલા દર્દીઓ છે અત્યારે? વિપુલભાઈ વાત કરાવો। શું નામ છે? અચ્છા પડિયારજી, કેવું લાગે છે હવે? ઠીક છો ને? કોઈ તકલીફ નથી? અને ડોક્ટર્સ બરાબર તમારી વિઝિટ કરીને કોઈ તકલીફ? ખાવા પીવાની કોઈ તકલીફ? ઠીક ઠીક, પોતાની પણ કાળજી લો અને ઝડપથી સાજા થઈને મને રૂટીન લાઈફમાં પાછા આવો। સરસ, ગેટ વેલ સૂન। તો આપણે જોયું કે ટેકનોલોજી માધ્યમથી તમામ જે કોરોના વાયરસના જે દર્દીઓ છે કેવી રીતે ખબર અંતર પૂછવામાં આવે છે, ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે। આજે બનાસકાંઠા જિલ્લાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સેન્ટર સાહેબ, એક બીજી વાત ખાસ કરીશું કે આપણે ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ કર્યો છે પણ હાલ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે, જે એના માટે જે બનાસકાંઠાના બિગિનર ચેનલના જે દર્શકો છે એને શું કહેવા માગો છો ખાસ? લોકડાઉનમાં છૂટછાટ ચોક્કસ, અત્યારે અનલોક 1 ચાલુ થઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આ તબક્કે હું અપીલ કરવા માંગીશ કે ચોક્કસ આપ કોવિડ માટેની તકેદારીઓ ચાલુ રાખો, કારણ કે કોરોના લોકડાઉન ભલે ગયું છે પણ કોરોના હજી અસ્તિત્વમાં છે, કોરોના સાથે આપણે જીવવાનું છે। તો એના માટે જે પાયાના સિદ્ધાંતો છે, માસ્ક વગર બહાર નીકળવું નહીં, 60 વર્ષ ઉપરના અને કોમોર્બિડ કન્ડિશનના હાઈ રિસ્ક ગ્રુપના બધા જ લોકો ઘરમાં જ રહે ઇન્શ્યોર કરવું, 2 ગજ દૂરીનું શક્ય છે ત્યાં સુધી પાલન કરવું, વારંવાર સેનિટાઈઝરથી આપણા હાથ વગેરે ધોવું અને સ્વચ્છતાની જાળવણી કરવી આ આપણી ફરજ છે, એ કરશો તો આપણે કોરોનાને દૂર રાખી શકશું એવી હું આપ બધાને અપીલ કરું છું। બિલકુલ ચોક્કસ, કોરોના વાયરસથી આપણે મુક્ત થયા નથી પણ જ્યાં છૂટછાટ મળી છે પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક વ્યક્તિઓએ ચાલવું પડશે। કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીગે ન્યૂઝ ચેનલ, પાલનપુર।